મનપા કમિશનરને પત્ર લખ્યો છે. નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન કામગીરીમાં ગંભીર ક્ષતિઓ સામે આવી ગુણવત્તા વગરના બનેલા કોલમ તોડવા માટે આ પત્ર લખાયો છે. ચેરમેનની રૂબરૂ મુલાકાત દરમિયાન ક્ષતિઓ સામે આવી છે. સ્ટીલ રજીસ્ટર અને સિમેન્ટ રજીસ્ટર બ્રાન્ડ મેક દર્શાવેલ નથી. કોલમમાં મિનિમમ કવર અને મેક્સિમમ કવરમાં તફાવત છે. અધિકારીઓ પાસેથી લેખિતમાં ખુલાસો મંગાયો છે. આમાં મામલે રજૂઆત કરાઈ છે. એક્શન ટેકન રિપોર્ટ બાદ જ નાણાં ચૂકવવાની સૂચના અપાઈ છે. વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી. મેહુલ, શું વધુ વિગતો છે? પ્રકૃતિ, સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે યશવંત પટેલ, તેમને જે કમિશનર જે છે મનપા, તેમને પત્ર લખ્યો છે. ગુણવત્તામાં જે બનેલા કોલમ જે છે તે તોડવા માટેની સૂચના આપવામાં આવી છે. રૂબરૂ મુલાકાત જે છે તેમને દ્વારા લેવામાં આવી. નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કામગીરી અત્યારે હાલ જે ચાલી રહી છે તેમાં કેટલીક ક્ષતિઓ તેમને જણાય છે. અને સ્ટીલ રજીસ્ટર અને સિમેન્ટ રજીસ્ટરને બ્રાન્ડ મેક દર્શાવેલ નથી. કોલમમાં મિનિમમ કવર અને મેક્સિમમ કવર જે છે તેમાં પણ તફાવત જે છે તે જોવા મળે છે. અને અધિકારીઓ પાસેથી લેખિતમાં ખુલાસો પણ આ સંદર્ભે માંગવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે ગુણવત્તાના પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે તેને લઈને આ પત્ર જે છે તે ચેન્નઈ કંપનીના ચેરમેન દ્વારા લખવામાં આવ્યો છે. અને એક્શન ટેકન રિપોર્ટ બાદ જ નાણાં જે છે તે ચૂકવવાની સૂચના આપવામાં આવી છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ.